ભારત સરકારના અતિ મહત્વકાંક્ષી એવા આયુષ્યમાન કાર્ડ પ્રોજેક્ટ અંતર્ગત ઓગણચાલીસ જેટલા બોગસ કાર્ડ બનતા પોલીસ ફરિયાદ થઈ છે જે અંતર્ગત ત્રણ આરોપીઓની ધરપકડ થઈ હતી નવસારીમાં સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડમાં ઓગણચાલીસ બોગસ નામોનો ઉમેરો કરાયાના કૌભાંડનો પર્દાફાશ થતા બુધવારે ત્રણ જણા સામે પોલીસ ફરિયાદ થઈ છે વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ મનાતી ભારતની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં બોગસ આયુષ્યમાન કાર્ડ ઇશ્યુ થયા હોવાની જાણકારી મળી છે જેનો પડદાફાશ થયો હતો આયુષ્યમાન કાર્ડ ઓગણચાલીસ જણાને નવસારીમાં ખોટી રીતે છેતરપિંડીથી ઇશ્યુ કરાયનું પણ બહાર આવ્યું છે જે બાબતે મોડે મોડે આજે બુધવારે નવસારી ટાઉન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ પણ થઈ છે આ ગેરરીતિમાં ત્રણ જણા સામે ફરિયાદ દાખલ થઈ છે જેમાં ચોવીસ સી પીએચસી ના એસીસીઓ અનંત મોહનભાઈ પટેલ કોમન સર્વિસ સેન્ટરના ઓપરેટર મિત્તલ સુરેશભાઈ ગાંધી અને મોડર્ન ઇન્ફોટેક ડિજિટલ સેવાના સંચાલક જેનિત અશોકભાઈ ગાંધીનો સમાવેશ થાય છે વિવાદમાં સાહેબ 24 સી પંચાયતના લોગિન આઈડી પરથી ફેક બનેલા આયુષ્યમાન કાર્ડ માટે છે જેની ઓથોરિટી તાલુકા અને જિલ્લામાં છે પણ એના માટે અમારા 24 સી પીએચસી ના મેડિકલ ઓફિસરનો વગર કારણે ભોગ લેવાયલ છે એવી વાત છે અને જેની તપાસ હજુ ચાલુ છે તપાસ પૂરી થઈ નથી તે પહેલાં ડૉક્ટરને ખોટી રીતે વાંચતાના છેક છેલ્લા ગામમાં બદલી કરી અને સજા જેવી કરી છે એ વસ્તુ ખૂબ જ ખોટી છે અને ચોવીસી ગામમાં દોઢ વર્ષની અંદર અત્યાર સુધીમાં સારામાં સારા ડૉક્ટર તરીકે જો કોઈક હોય તે ડૉક્ટર ચિરાગભાઈ પટેલ છે કે જેઓએ ગ્રાઉન્ડ લેવલ ઉપર ખરેખર સારામાં સારી રિયાલિટીનું કામ કરેલ છે કોઈ પણ રોગચાળો કે કોઈ પણ સમયે ત્યાં હાજર ના હોય એવું બન્યું નથી માંગ માંગે છે કે જે તે સમયના અમારા મેડિકલ ઓફિસરને પાછી ચોઈસીપીએસસી ખાતે એમને જે તે માન સાથે અહીંયા પાછા એમને હાજર કરે કારણ કે અત્યારે જે ચાર ડૉક્ટર અહીંયા મેડિકલ ઓફિસ તરીકે મૂકેલા છે એમને અમે ઓળખતા નથી કોઈ પ્રકારની ટ્યુનિંગ નથી અને શું કામ કરે છે એનું અમને કોઈ માહિતી નથી જ્યારે અમારા ડૉક્ટર આગળના જે ડૉક્ટર છે તેમની સાથે દોઢ વર્ષના એક્સપિરિયન્સ છે કે જેની સાથે અમે કોઈ પણ પ્રોબ્લેમ શેર કરી શકતા હતા ગામના